નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, જેની અંદર આપણે સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન નંબર 1 જે આપણે રકમ સમજી લઈએ. પ્રશ્ન નંબર 1, કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર 1 2 3 4 અને 5 જે બિંદુ આપેલા છે ને, એ પાંચે પાંચ બિંદુઓ આવેલા છે. કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર આ પાંચ બિંદુ આવેલા છે? તમારા જવાબની ચકાસણી બિંદુઓની યામ સમતલમાં દર્શાવીને કરો. સમજો, માત્ર ડાયરેક્ટ આપણે જવાબ લખવાનો નથી, ડાયરેક્ટ જવાબ પણ તમે અહીં લખી શકો, પણ આપણી જવાબની ચકાસણી યામ સમતલમાં એ બિંદુને દર્શાવીને કરવાની છે. મતલબ કે અહીંયા પાંચે પાંચ બિંદુનું નિરૂપણ આપણે યામ સમતલમાં પણ દર્શાવવાનું છે અને એનો અહીંયા જવાબ પણ લખવાનો છે. ફરીથી પાંચમાંથી સૌથી પહેલો એક બિંદુ આપેલો એ માઇનસ 2 અને પ્લસ 4, તો બિંદુનું નિરૂપણ કરીએ પહેલાં આપણે સમજી લઈએ. સૌથી પહેલાં યામ સમતલ માટે શું કરીશું? આપણે એક્સ અક્ષ દોરીશું, વાય અક્ષ દોરીશું અને એક્સ અક્ષ ઉપર એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ નામ આપીશું. બંને જ્યાં છે ત્યાં 0 લખીશું. એક્સ અક્ષમાં જમણી બાજુ પ્લસ અને ડાબી બાજુ માઇનસ, ઉપર પ્લસ સંખ્યા અને નીચે માઇનસ, એટલે કે ઋણ સંખ્યા બધી આપણે અહીંયા લખીશું. ત્યાર પછી આપણે તમને યાદ હશે પ્રથમ ચરણ, જેમાં બંને એક્સ યામ અને વાય યામ પ્લસ આવશે. દ્વિતીય ચરણ એ પણ આપણે અહીંયા લખી દઈએ અને એમાં એક્સ એક્સ યામ માઇનસ, એટલે કે દરેક બિંદુ માઇનસ, એટલે એક્સ યામના દરેક બિંદુ માઇનસ આવશે અને વાય યામ એટલે કે વાય એક્સ પર અહીંયા બધા પ્લસ આવશે, એટલે વાયના બધા પ્લસ એટલે માઇનસ પ્લસ આવશે. ફરીથી એક્સ અક્ષ ઉપર આ બાજુ દરેક એક્સ યામ માઇનસ આવશે, એટલે એક્સ યામ માઇનસ લખવાના અને વાય અક્ષ ઉપર અહીંયા બધા પ્લસ આવશે, એટલે અહીંયા વાય યામ પ્લસ લખીશું. તૃતીય ચરણમાં, ત્રીજા ચરણમાં એક્સ અક્ષ ઉપર દરેક માઇનસ સંખ્યા આવશે અને વાય અક્ષ ઉપર દરેક માઇનસ સંખ્યા, મતલબ કે એક્સ યામ માઇનસ અને વાય યામ પણ માઇનસ, એટલે દરેક બંને યામ માઇનસ આવશે. અને ચતુર્થ ચરણમાં પણ આપણે યાદ જ છે, બોલો, ચતુર્થ ચરણમાં એક્સ અક્ષ ઉપર અહીંયા પ્લસ સંખ્યા હોય માટે એક્સ યામ પ્લસ આવશે અને વાય અક્ષ ઉપર અહીંયા માઇનસ સંખ્યા હોય એટલે વાય યામ માઇનસ આવશે. જે તમારે ડાયરેક્ટ યાદ રાખી દેવાનું, પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ પ્લસ પ્લસ અહીંયા આવશે, માઇનસ માઇનસ, અહીંયા પહેલાં માઇનસ પ્લસ અને ત્યાર પછી પ્લસ માઇનસ, આ રીતે આપણે દર્શાવી દઈએ. હવે પાંચ બિંદુને આપણે એકદમ સરળતાથી ત્યાં દર્શાવી દઈશું. ચરણ પર પણ આવી શકે અને કોઈ અક્ષ ઉપર પણ આપણું બિંદુ હોઈ શકે. સૌથી પહેલું બિંદુ માઇનસ 2 અને 4, તો એક્સ યામ માઇનસ 2 અને વાય યામ 4, તો માઇનસ પ્લસ એટલે પહેલેથી જ યાદ હોવું જોઈએ કે આપણે દ્વિતીય ચરણમાં આ બિંદુ આવશે માઇનસ 2, એક્સ અક્ષ ઉપર માઇનસ 2 અને વાય અક્ષ ઉપર 4, માઇનસ 2 અને અહીંયા 4, મતલબ કે તમારે અહીંયા લંબ રેખા દોરી દેવાની. લંબ રેખા તમે અહીંયા દોરશો એટલે એ બિંદુ ત્યાં આપણે દર્શાવી દેવાનું. અને વાય યામ 4, એટલે એ બિંદુ થયું માઇનસ 2 અને 4. મતલબ કે કયા ચરણમાં? દ્વિતીય ચરણમાં. બિંદુના બિંદુનું સ્થાન અથવા એ આપેલા ચાર પાંચે પાંચ બિંદુના સ્થાન આપણે દર્શાવવાનું દ્વિતીય ચરણમાં. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે બીજું બિંદુ પ્લસ 3 માઇનસ 1, પ્લસ માઇનસ કયા ચરણમાં આવશે? ચતુર્થ ચરણમાં. એક્સ યામ પ્લસ 3, એક્સ અક્ષ ઉપર પ્લસ 3 જ્યાં હોય ત્યાં અને વાય યામ માઇનસ 1, એટલે પ્લસ 3 અને વાયનો માઇનસ 1, વાય અક્ષ પર માઇનસ 1 એટલે વાય યામ માઇનસ 1, એટલે બંનેમાં લંબ દોરી દઈએ. એ બિંદુ જ્યાં આવે એ રીતે આપણે ત્યાં બંને લંબ જ્યાં છેદે ત્યાં દર્શાવી દઈશું કે એ બિંદુ અહીંયા આવશે એક્સ યામ 2 અને વાય યામ માઇનસ 1. જો તો કયા ચરણમાં આવશે? ચતુર્થ ચરણમાં. ચતુર્થ ચરણમાં ત્રીજું બિંદુ. હવે ત્રીજું બિંદુ જે તમને અહીંયા આપેલું એ સમજો, જો બે માંથી કોઈ એક યામ 0 હોય તો એ ચરણમાં આવશે નહીં.
એક પણ ચરણમાં નહીં આવે, x અક્ષ ઉપર હશે અથવા y અક્ષ ઉપર છે. જો y અહીંયા 0 તો x અક્ષ ઉપર અને x અહીંયા 0 તો y અક્ષ ઉપર આવશે. એમ y અહીંયા 0 માટે x અક્ષ ઉપર એ બિંદુ આવશે x અક્ષ ઉપર -1 જ્યાં હોય એ જગ્યાએ, x અક્ષ પર -1 અહીંયા માટે -1 અને y અહીંયા 0 એ બિંદુનું સ્થાન. મતલબ કે જવાબમાં શું લખીશું આપણે, ચરણને લખીએ x અક્ષ ઉપર લખીશું, x અક્ષ ઉપર. એ જ રીતે ચોથું બિંદુ આપેલું હોય +1 +2, બંને પ્લસ એટલે કયા ચરણમાં આવશે, પ્રથમ ચરણમાં બંને પ્લસ, x યામ 1 અને y યામ 2. તો અહીંયા x અક્ષ ઉપર 1 અને y નો 2, બંને ઉપર લંબ દોરો અને બંને જ્યાં છેદે ત્યાં એ બિંદુ દર્શાવી દેવાનું. વન અને અહીંયા 2 માટે આપણે જવાબ આવશે પ્રથમ ચરણમાં. આ રીતે વિદ્યાર્થી મિત્રો પાંચમું બિંદુ, બંને માઇનસ છે એટલે કયા ચરણમાં આવશે જુઓ, તો બંને માઇનસ એટલે તૃતીય ચરણમાં. એક્સ યામ -3 અને વાય યામ -5, એક્સ અક્ષ ઉપર -3 અહીંયા આપેલું હોઈએ, વાય અક્ષ ઉપર -5, બંને ઉપર લંબ દોરી દો, બંને લંબ જ્યાં છેદે ત્યાં આપણું બિંદુ ત્યાં આવશે. -3 અને -5 જવાબમાં શું લખીશું, તૃતીય ચરણ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા જે બિંદુ હોય તેનું નિરૂપણ આપણે આલેખમાં કર્યું અને એનો જવાબ આપણે લખ્યો કે એ બિંદુ કયા ચરણમાં જઈએ અથવા કયા અક્ષ ઉપર જઈએ. તો એ રીતે આપણે અહીંયા આલેખમાં પણ એ બિંદુને દર્શાવી દીધા અને એને શબ્દોમાં અહીંયા જવાબ પણ લખી દીધો. આ રીતે તમે કોઈ પણ બિંદુનું નિરૂપણ કરી શકો. ખાસ યાદ રાખવાનું, જો આપણું બિંદુ અહીંયા આપેલું જો બિંદુ ચરણમાં ન આવતું હોય તો એ અક્ષ ઉપર હોઈ શકે, અને અક્ષ ઉપર ક્યારે હોઈ શકે, જો 0 હોય તો, બેમાંથી એક 0 હશે તો. આ રીતે તમે કોઈ પણ રફ આલેખ પોથી તમારી જોડે ગ્રાફ પોથી હશે તો એ ગ્રાફ પોથીમાં તમે આ રીતે રફ કામ કરીને દર્શાવી શકો છો. કોઈ પણ જૂની ગ્રાફ પોથી પડી હશે તો પણ તમે એની પ્રેક્ટિસ કરી શકો, અને જો ગ્રાફ પોથી ન હોય તો રફ કાગળમાં પણ પ્રેક્ટિસ કરજો.